જગબુડ. ખૂબ સમયમાં ગુણ દુનિયામાં ખૂબ લોકારા હતા. તે ખૂબ દુષ્ટ અને નુકસાન કરનાર હોઈ ગયા હતા. યે હોડા વેઠ હતા કા દેવની એક મોટા જગબુડ કન યે પૂરે દુનિયાલા નાશ કરુલા નક્કી કરના. પણ દેવ નુહલા હેરી ખુશ હતા તો દુષ્ટ માનસાસે મધી રહનાર એક ધાર્મિક માનુસ હતા. દેવની નુહલા સાંગા કા તો એક ખૂબ મોટા જગબુડ લયુલા હા. તે કારણે તેની નુહલા એક મોટી હોડી બનવુલા સાટી સાંગા. દેવની નુહલા લગભગ 140 મીટર લાંબી, 23 મીટર પગળ અને 13.5 મીટર ઊંચી હોડી બનવુલા સાટી સાંગના. નુહલાથી લાકડા કન બનવુલા હતા અને તેનેમાં 3 માળ, ખૂબ ખોલે, 1 છત અને 1 ખિડકી બનવુલા હતા. તી હોડી નું તેના કુટુંબના લોકા અને જમીન વરલે દરેક પ્રકારને જનાવરા સહલા તે જગબુડ પાસુન બચવી રાખી. નુહની દેવની ગોઠ માની તેની અને તેને પોસાસી જીસા દેવની સાંગેલ તીસી હોડી બનવી. કાકા તી હોડી ખૂબ મોટી હતી. તે સાટી તી બનવુલા સાટી ખૂબ વર્ષા લાગના. નુહની લોકા સહલા યનાર જગબુડને બારામાં ચેતવણી દીધા અને તેહાલા દેવ સવ ફિરુલા સાટી સાંગા. પણ તેહી તેને વર વિશ્વાસ નહીં કરા. દેવની નુહ અને તેના કુટુંબને લોકા સહલા તેને સાટી અને જનાવરા સહલા પૂરા પડ હોડાક જીવન ગોળા કરુલા હુકુમ બી દીધા. જદવ અખા તૈયાર હતા તો દેવની નુહલા સાંગા કયો સમય તેલા તેની બાઈકોલા તેને તીની પોસા સહલા અને તેને બાઈકા સહલા. અખા મિળીને 8 જણા સહલા હોડીમાં જાવલા હતા. દેવની દરેક જનાવરા લીટકાસા નર અને માદા સહલા નુહ પાસી દવાડા જેથી તે હોડીમાં જઈ શકત અને જગબુડના સમયમાં બચી શકત. દેવની ઈશા દરેક પ્રકારના જનાવરાસા 7 નર અને 7 માદા સહલા દવાડા જેહાલા બલિદાન કરુલા ઉપયોગ કરી શકાય. જદવ તે આખા હોડીમાં જઈ પૂરનાત તો પદર દેવની હોડીને દારલા બંધ કરી દીધા. તાં પાણી વર્ષુલા ચાલુ હોઈ ના અને પાણી વર્ષત ગે અટક્યા વગર 40 દિવસ અને 40 રાત પાવત પાણી વર્ષત રહના. અખે દુનિયાની દરેક વસ્તુ હોડે સુધી કા ઊંચામાં ઊંચા ડુંગર બી પાણીમાં બુડી ગયા. જ્યાં લોકા અને જનાવરા હોડીમાં હતા તેહાલા સોડીની સૂકી જમીન વર રહનારી દરેક વસ્તુ મરી ગયા. તી હોડી પાણી વર તરતા રહની અને હોડી માછલે દરેક વસ્તુ સહલા બુડું પાસુન બચવી રાખા. પાણી વર્ષુલા બંધ હોઈ ના તેને માગુન 5 મહિના પાવતી હોડી પાણી વર તરતા રહની અને તે સમયમાં પાણી કમી હુઈલા લાગના. તાહા એક દિશ તી હોડી ડોંગરને ટીગરી વર અટકી ગઈ. પણ દુનિયા આજુ બી પાણી કણ ઢાકા જેલ હતી. 3 મહિના માગુન ડોંગરાસે ટીગરી દેખાજુલા લાગને. માગુન દુસરા 40 દિવસ માગુન નુહની એક કાવળાલા ઈ હેરુલા સાટી બહાર દવાડા કા કાય પાણી સુકાઈ જી ગયે. તો કાવળા સુકી જમીનની શોધમાં યે તે ઉડત રહના. પણ તેલા ઈસી કાંઈ જાગા નહીં મિળણી. તેને માગું નુહની એક કબૂતરીલા બહાર દવાડા. પણ તિલા બી કાંઈ સુકી જમીન નહીં મિળેલ. તે સાટી તી નુહ પાછી પરત ઈ ગઈ. એક આઠોડા માગુન તેની તે કબૂતરીલા આજુ દવાડના અને તીને ટોકમાં જૈતુનની એક ડાખળી લીની પરત આની. પાણી ઘટી રહનેલ અને સોડવા ફીરીની ઉગુલા લાગલા. નુની એક આઠોડા આજુ વાટ હેરી અને 3રી વખત કબૂતરીલા બહાર દવાડના. યે વખત તિલા રહુલા જાગા મેળી ગઈ અને તી પરત નહીં. પાણી સુકાઈ જત જા હતા. 2 મહિના માગુન દેવની નુહલા સાંગા આતા તું અને તુના કુટુંબના લોકા અને અખા જનાવરા હોડી માસુન નીંગીએ ખૂબ પોસા અને નાતુસ પંતુસ ઉત્પન્ન કરા અને ધરતીલા ભરી દે. તાનું અને તેના કુટુંબના લોકા હોડી માસુન બહેર નીંગીયાના. નુ હોડી માસુન બહેર નીંગના માગુન તેની એક વેદી બનવી અને બલિદાનને સાટી ઉપયોગ કરી શકાય. જત ઈસા દરેક પ્રકારને જનાવરા માસુન થોડાક સહલા લઈને બલિદાન ચડવના. દેવ તે બલિદાન કણ ખુશ હોઈના અને નુ તેને કુટુંબને લોકા સહલા આશીર્વાદ દીના. દેવની સંગા માં પ્રતિજ્ઞા કરા હકા માનસા મારફતે કરતા હા તે વેટ કામાશે કારણે માં ફીરી કદી ધરતીલા શરાપ નહીં દેના કા તો જગબુડ મારફતે દુનિયાલા નાશ નહીં કરનાર. જો કે માનુષ તો બારીક રહ
તે સમય પાસુન જ પાપી હા માગુન દેવની તેને કરારની નિશાનીને રૂપમાં પુડા દેવ ધનુલા બનાવના જદવો કદી બી આકાશમાં દેવ ધનુ દેખાય જ તો દેવ આઠવ કરેલ કા તેની કાય કરાર કરેલા હા અનતિશાય તેના લોકા બી આઠવ કરતી.